દહેગામ શહેરમાં આવેલા ગોપાલ મંદિરેથી ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ, શહેર પ્રમુખ અને સૌ ભક્તો ભેગા મળીને આરતી કર્યા બાદ ભગવાન રથયાત્રાનું પેરાન થયું હતું. ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આવેલ ગોપાલજી મંદિરે જગન્નાથ ભગવાનની 147મી રથયાત્રાનો પ્રારંભ થયો. તેમાં સવારે વહેલા આરતી કરવામાં આવી. તેમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી, નગરપાલિકા પ્રમુખ ભીખાભાઈ શર્મા અને પૂર્વ પ્રમુખ પિન્ટુભાઈ અમીન અને સુમેરુભાઈ અમીન તેમજ સૌ ભક્તો અને શહેરના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં મંદિરે ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને આરતી કર્યા બાદ જગન્નાથ ભગવાનની રથયાત્રા મા બહેન સુભાઈ સુભદ્રા બલરામ સાથે ભગવાન નગર ચડિયાએ નીકળ્યા હતા. ભગવાનનો રથ ભક્તો ખૂબ જ આનંદ ઉલ્લાસપૂર્વક ભક્તિમય માહોલમાં રંગાઈને ખેંચતા જોવા મળ્યા હતા અને દહેગામ શહેરમાંથી રથયાત્રાનો શુભારંભ થઈ જવા પામ્યો છે અને શહેરના દરેક વિસ્તારમાં આ રથયાત્રા આજે ફરશે અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના બજારોમાં અને મુખ્ય માર્ગો ઉપર રથયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત હુલહાર અબીલ ગુલાલના છાંટણા સાથે ખૂબ જ ભાવભીનું કરવામાં આવી રહ્યું છે. રથયાત્રામાં વિવિધ પ્રકારના આકર્ષણના કેન્દ્રો જોવા મળ્યા હતા. ભગવાનના જુદા જુદા સ્વરૂપો અને ભક્તિ મંડળ, મહિલા મંડળ, કરાટે અને યુવાનો જુદા જુદા આભૂષણો સાથે ખૂબ જ રંગેચંગે આ રથયાત્રામાં જોવા મળ્યા. બપોરના સમયે છેલ્લા ઘણા વર્ષોથી એપીએમસીના ચેરમેન સુમેરુભાઈ અમીનના તરફથી સૌ ભક્તોને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરે છે અને આ રથયાત્રામાં શહેરના ભાજપ પ્રમુખ ભીખાભાઈ શર્મા, નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી દ્વારા તુલસીના છોડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક રથયાત્રા દહેગામ શહેરમાં ફરી રહી છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.